વલ્લભીપુર ક્ષત્રિય યુવા રાજપૂત સમાજ, કરણી સેના અને ભાવનગર બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વલ્લભીપુર શહેર અને તાલુકા ભરમાંથી લોકોએ રક્તદાન કરીને માનવતા મહેકાવી હતી. વલ્લભીપુર ક્ષત્રિય યુવા રાજપૂત સમાજ, કરણી સેના અને ભાવનગર બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે આયોજિત બ્લડ ડોનર કેમ્પમાં વલ્લભીપુર શહેર અને તાલુકા ભરમાંથી યુવાનો ખૂબ જ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ એક ઉમદા કાર્યમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે તાત્કાલિક જેમને બ્લડની જરૂરિયાત હોય તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. કુલ 55 જેટલી બોટલ બ્લડનું ડોનેટ કરવામાં આવ્યું હતું. આ આયોજનને સફળ બનાવવા માટે વલ્લભીપુર તાલુકા ક્ષત્રિય યુવા રાજપૂત સમાજના પ્રમુખ શ્રી વિરમદેવસિંહ ગોહિલ, આગેવાનો અને યુવાનોએ આ કાર્યક્રમને વિશાળ સંખ્યામાં હાજર રહીને બ્લડ ડોનેટ કેમ્પને સફળ બનાવ્યો હતો, તેમજ સુરતમાં બનેલી ઘટના અંતર્ગત શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી હતી. વલ્લભીપુરમાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને તે આયોજન કરવાનું કારણ માત્ર એટલું છે કે થેલેસેમિયાગ્રસ્ત બાળકોને તાત્કાલિક જરૂર હતી અને બ્લડ બેંકે અમારો કોન્ટેક્ટ કર્યો અને તાત્કાલિક ધોરણે આયોજન કરેલ હતું અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વલ્લભીપુર તાલુકાના તમામ યુવાનો, વડીલો અને અન્ય સમાજના આગેવાનોએ પણ સાથ સહકાર આપેલ છે, તે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને સુરતની ઘટનાને જે બાળકો નિર્દોષ બાળકોના મૃત્યુ પામેલા છે તેઓને યુવા રાજપૂત સમાજ ધર્મેન્દ્રસિંહ સોલંકી, જીટીવી ન્યૂઝ, વલ્લભીપુર.